વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. એક તરફ પાટીદાર અગ્રણી નરેશ પટેલ હર હંમેશ ચર્ચામાં રહેતા હોય છે. નરેશ પટેલ કઈ પાર્ટીમાં સામેલ થાય છે એ એક મોટો પ્રશ્ન છે. ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. છોટુ વસાવા અને મહેશ વસાવા બીટીપીના બંને નેતાઓને આમ આદમી પાર્ટીએ આમંત્રણ આપ્યું છે આમ આદમી પાર્ટીમાં સામેલ થવા માટે. શું કહ્યું છે વધુમાં તેમણે? આમ આદમી પાર્ટીના ગુજરાતના વિઝન અને આમ આદમી પાર્ટીનું આદિવાસી સમાજ માટેનું જે વિઝન છે એને લઈ આ છોટુભાઈ અને મહેશભાઈને એમના નિવાસસ્થાને ઝઘડિયા ખાતે મળ્યા હતા. છોટુભાઈ અને મહેશભાઈએ આદિવાસી સમાજને લઈ અને એમની પાસે જે વિઝન છે, જે રોડમેપ છે, જે સમસ્યાઓ છે એ એમણે રજૂ કરી. આમ આદમી પાર્ટી વતી આદિવાસી સમાજનું સ્ટેન્ડ અમે ડિસ્કસ કરી અને આવનારા દિવસોમાં હજુ વધુ મિટિંગો, રાઉન્ડ ટેબલ મિટિંગ કરી, બેક ટુ બેક મિટિંગ કરી એક ફાઇનલ નિરાકરણ સુધી પહોંચવાની અમારી પૂરી કોશિશ છે. અમે મહેશભાઈને, અમે છોટુભાઈને રિક્વેસ્ટ કરી છે કે ગુજરાતની અંદર આદિવાસી સમાજને નેતૃત્વ પૂરું પાડવા, આમ આદમી પાર્ટીને નેતૃત્વ પૂરું પાડવા, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય અને જે એમના આદિવાસી સમાજને લગતા એજન્ડાઓ છે અને જે આમ આદમી પાર્ટીના એજન્ડાઓ છે એ બંને સાથે ડિસ્કસ કરી અને સમાન એજન્ડા ઉપર આગળ વધી અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવીએ એવું અમે એમને નિમંત્રણ અને વિનંતી કરી છે, જોડાઈ જવા માટેનું આમંત્રણ આપ્યું છે. એમણે એમની વાત રજૂ કરી છે. હવે જોઈએ છે ચર્ચાના અંતે શું ફાઇનલ થાય છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ એડી ચોટીનું જોર લગાવી રહી છે બીટીપીની પાર્ટી સાથે જોડાણ કરવા માટે, કાં તો પછી ગઠબંધન કરવા માટે, કાં તો પછી એવું વિચારી રહ્યા છે કે છોટુ વસાવા તેમની પાર્ટીમાં સામેલ થાય. કારણ કે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટો ચહેરો અને દિગ્ગજ નેતા એવા છોટુ વસાવા અને મહેશ વસાવાની બોલબાલા પર હંમેશ રહેતી હોય છે. ચૂંટણીમાં પણ તેની અસર પૂરેપૂરી જોવા મળતી હોય છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા બેઠક યોજવામાં આવી હતી, બંધ પાડીને આ બેઠક યોજવામાં આવી હતી છોટુ વસાવા સાથે. ત્યારે છોટુ વસાવા કઈ પાર્ટીમાં સામેલ થાય છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.